હેલો મિત્રો, કેમ છો? આજે આ વિડીયોમાં આપણે વાતો કરવાના છીએ અને એ વાતો આપણી જે આખી 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુક છે, 66 તમે ઘણા બધા મિત્રો પાસે આ બુક છે, સારી વાત છે. આ બુક ઘણા મિત્રો પાસે છે. હવે એ આખી બુક બની કઈ રીતે અને એ બન્યા પછી આપણી જે એ બુકના આપેલા કમ્પ્લીટ આખી બુકને મેં વિડીયો દ્વારા સોલ્વ કરી છે, મતલબ કે જેટલા ક્વેશ્ચન એમાં છે એ બધા જ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. એટલે એમ માની લો ને કે એની અંદર ક્વેશ્ચન્સ કેટલા, ચેપ્ટર્સ કેટલા, વિડીયોઝ કેટલા, ટીચિંગ કેટલા કલાકનું છે, સાઇઝ કેટલી છે અને કેટલા પેપર્સ લીધા છે, આની એ નોર્મલ વાત કરીએ આપણે આજે. હવે આમ બુક આ રીતનું કામ કરવું આમ તો ભગીરથ કાર્ય છે. એમાં 2018થી મિત્રો આનું કામ છે, એ 66 ઇંગ્લિશનું 2018થી ચાલુ હતું. એની પહેલાં 1700 આવી, એની પહેલાં છે આમ તો 500થી શરૂ થયું, 500 એમસીક્યુઝ બન્યા, પછી 1000ની આવી, પછી 1500 એમસીક્યુઝ, અને માર્કેટમાં થોડા વધારે છે એ 1700 એમસીક્યુથી આવી. 1700 પછી મારી 4444 આવી, એની 4-5 એડિશન એની બની. પછી 66 2020 અને 2021 એની પણ એક અને બે એડિશન બની. જે 2021માં જે આ બુક આવી 66 સાતમી એડિશન, એ આખી બુક મિત્રો મેં એ પાર્ટ 1 બની ગઈ. હવે પાર્ટ 1 એટલા માટે કે હવે પછી જે આવશે એ પાર્ટ 2 આવશે અને એની અંદર આ બુકના પ્રશ્નો એમાં નહીં હોય. નવી પરીક્ષાઓ જે બાકી રહી ગઈ છે એ બધા ઇન્વોલ્વ થશે. એટલે જે મિત્રો પાસે પાર્ટ આ બુક છે 66 ઇંગ્લિશ એમસીક્યુ 2020ની એડિશન કે 21ની એડિશન, એણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જે નવી આવશે એ ઘણા એમ કે સર અપડેટ આવે તો અમે આ લીધીને ફરી પાછી લેવી, એવી ચિંતા નથી. આ જે તમારી પાસે છે એ તમને જોબ મળે પછી તમારા બીજા કોઈ મિત્રોને કે સગા સંબંધીને તમે આપી દો. હવે જે આવશે એ અપડેટેડ પાર્ટ 2 આવશે. તો આખી બુક અમે સોલ્વ કરી મિત્રો, અને આમાં મારા સ્ટાફ મેમ્બર્સે ખૂબ સહકાર આપેલો. એમાં આ એકલા તો આ કામ બને તેવું નથી, અને એમાં હું સૌથી વધારે આભાર માનું મારું ગુજરાત, કારણ કે મારું gujarat.in આ ઇંગ્લિશમાં લખેલું હોય છે, ક્વેશ્ચન પેપર મેળવવા અઘરા છે. એટ એ ટાઈમ મળી નહોતા જતા. તમે છે 2020-21ના કોરોનાને દૂર કરી અથવા તો એનાથી ઉપર જતા રહ્યો તમે 18-19માં, તો ત્યારે ઓનલાઈન એટલો બધો પેલું જે અત્યારે ટેલિગ્રામમાં વગેરે ને બધી ચેનલ્સ ને એપ્લિકેશન એટલું નહોતું, થોડું સાવ ઓછું હતું. તો જે પેપર્સ છે ક્વેશ્ચન પેપર અને એ મારું ગુજરાતમાં સરસ વર્ષવાઇઝ ખૂબ સરસ ગોઠવેલા છે ભાઈએ, એટલે એનો દિલથી આભાર અને થેન્ક્સ, ઉપરાંત સેલ્યુટ પણ ખરું કે એને કારણે મારું આ કામ છે એ ભગીરથ કાર્ય છે એ પૂર્ણ થઈ શક્યું, એમાં એનો ખૂબ ફાળો રહ્યો અને તમારી સામે એ હું મૂકી શક્યો. મિત્રો, આ બુકમાં કેટલા બધા ઓપરેશન્સ આવ્યા છે. દરેક પ્રશ્નની અંદર ક્વેશ્ચન લખાયો પહેલાં, ત્યાંથી પેપર ડાઉનલોડ થયું, કોમ્પ્યુટરમાં આવ્યું, પછી લખવામાં તો મારા સ્ટાફ મેમ્બર્સ, શરૂઆતમાં હું પણ લખતો હતો, એને મારે ક્રમ કહેવા પડે કે 5મો ક્રમ ને 8મો ક્રમ ને 25મો ક્રમ, કારણ કે ઘણા પેપર્સ આખું ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ ગ્રામરનો કેવા ક્વેશ્ચન છે એ. ત્યાર પછી એ પ્રશ્ન લખાય, લખાયા પછી ફરી પાછી વર્ડ ફાઇલ મારી પાસે આવે જેમાં હું ગુજરાતી ટાઈપ કરું. ઘણી વખત અમે એને પ્રિન્ટ કરીને ગુજરાતી લખતા હતા, એટલે એ રીતના આખું ગુજરાતી લખાય. એટલે પહેલાં ઇંગ્લિશ લખાય, પછી એની નીચે ગુજરાતી આવે, 4 વિકલ્પો, એનું ગુજરાતી હું લખું, જવાબ મારે લખવાનો, એનું ગુજરાતી હું ટાઈપ કરું. જો જેવું આખું કેટલું કામ થાય છે મિત્રો. એ પછી આ જ વસ્તુ આખી જાય ક્યાં ટાઈપ થઈ ગયું, આખું કમ્પ્લીટ થઈ ગયું, એવી રીતે આખે આખું પેપર છે એ એપ્લિકેશનની અંદર અપલોડ થાય. એક ક્વેશ્ચન ત્યાં આવે, પછી એની આખી એક્સેલ ફાઇલ બને જે જગ્યાએ એપ્લિકેશનની અંદર ટેસ્ટ લેવાતી હોય તો ત્યાં એ એક્સેલની અંદર એન્ટ્રી થઈને લેવાય મિત્રો. એમાં પણ પહેલાં એક ક્વેશ્ચનની એન્ટ્રી, પછી એના ગુજરાતીની એન્ટ્રી, બે
ક્વેશ્ચન ની અંદર ગુજરાતીની એન્ટ્રી આપણે એક ક્વેશ્ચન પછી એનું ગુજરાતી પછી કયા વર્ષમાં પૂછાયેલું છે એ પછી ચાર ઓપ્શન્સ અને ચાર એનું ગુજરાતી અને જવાબની સમજૂતી એટલે એક બે ત્રણ ચાર ચાર તેરીને 12 એન્ટ્રી થાય મિત્રો એક ક્વેશ્ચનની એક ક્વેશ્ચનની ટેસ્ટ લેવી હોય ને એપ્લિકેશનની અંદર એટલે એક પ્રશ્નની અંદર 12 એન્ટ્રી કરવી પડે બરાબર તો હમણાં આપણે જોઈએ કેવા કેટલા ક્વેશ્ચન્સ આપણી એપ્લિકેશનની અંદર છે મૂકેલા છે પછી મિત્રો વિડીયો બનાવવાનો છે હવે એટલે એ ક્વેશ્ચન છે એની પછી પીપીટીની અંદર એન્ટ્રી થવા જાય ત્યાંથી કલર ચેન્જ થાય બોલ્ડ થાય કલર બને ગુજરાતી રિમૂવ થાય વિકલ્પો છે એનું ગુજરાતી રિમૂવ થાય જવાબ રિમૂવ થાય સમજૂતી રિમૂવ થાય અને એ પછી સરસ એન્ટ્રી થાય આ ઉપરાંત બીજું અમે શું કરીએ કે આખી આ બુક છે 1700 મિક્સ હતી 4444 ચેપ્ટર વાઇઝ આવી 66 પણ ચેપ્ટર વાઇઝ આવી તો આખું પેપર એક તમને મળી ગયું કોઈ પણ એક તલાટીનું 25 માર્કનું પેપર છે તો એમાં તો મિક્સ ક્વેશ્ચન હોય કોઈ સિનોનિમ્સનો હોય કોઈ એન્ટોનિમ્સનો હોય વન વર્ડનો હોય સબસ્ટિટ્યુશન ઇડિયમ્સ ફ્રેઝનો હોય ટેન્સ હોય ટેન્સની અંદર સાદા કાળ હોઈ શકે ચાલુ હોઈ શકે પૂર્ણ હોઈ શકે એક્ટિવનું હોઈ શકે પેસિવનું હોઈ શકે એડજેક્ટિવથી હોઈ શકે પ્રોનાઉનથી હોઈ શકે કન્જેક્શનનું હોઈ શકે કોઈ પણ પછી એ એક્સેલની અંદર એમાં હા સોરી 12ની હજુ એક એન્ટ્રી થાય પ્લસ 13 એન્ટ્રી એ ક્વેશ્ચન કયા ટોપિકનો છે એ ઇન્ડિકેટ કરાવવું પડે અને એ આખી આખી વસ્તુ એપ્લિકેશન અંદર અમે ઇન્સ્ટોલ કરીએ ઇન્સ્ટોલ કરીએ એટલે તમે એપમાં જોશો તો એક ડેઈલી ટાસ્ક એમાં મિક્સ એમસીક્યુઝ છે 20 એ એવા 512 છે 10,000 પ્લસ એમસીક્યુ છે અમે છેક 2018માં અપલોડ કરી દીધા પછી તો એડ થતા જાય છે હવે અને પછી એ ક્વેશ્ચનમાં પાછળ ઇન્ડિકેટ કર્યું હોય એટલે ટોપિક વાઇઝમાં પણ જાય તો આર્ટિકલની અંદર બધા આર્ટિકલના ક્વેશ્ચન મળે એક્ટિવ પેસિવમાં બધા એક્ટિવ પેસિવના મળે એ પરંતુ એની પહેલાં બુકની અંદર પણ હવે ટોપિક વાઇઝ અલગ કરવાના છે તો એ વર્ક તો એટલું બધું મહેનતવાળું હતું કે પહેલાં બધાએ આ બધા જ પેપરમાંથી 6,000 ક્વેશ્ચન તમારી પાસે પડ્યા છે સોલ્વ કરેલા આવી રીતે એમાંથી એ બધા પેલા એક્ટિવ પેસિવના અલગ 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 ડાયરેક્ટ ઇનડાયરેક્ટના બધામાંથી અલગ એક એક પેપરમાંથી અલગ કોપી કરીને પેસ્ટ કરતું જવાનું કોપી કરીને પેસ્ટ એ અમારા સ્ટાફ મેમ્બર્સને તો એમનો ખ્યાલ આવે ને કે આ પેસિવનું વાક્ય છે કે આનું છે કે વગેરે એમ એટલે એને હું પછી ટોપ લખી દઉં અથવા તો હું કોપી કરીને બીજી એક આખી ફાઇલ બનતી જાય એમાં પેસ્ટ થતું જાય ખૂબ મજાનું કામ જોકે ગમતું હતું ખૂબ જ આ વિષય જ એવો છે અંગ્રેજી વિષય કે આઈ રિયલી લાઇક ટુ ટીચ ઇટ તો એ ચેપ્ટર વાઇઝ મતલબ ટોપિક વાઇઝ આખું અલગ થાય અને એ ટોપિક વાઇઝની એન્ટ્રી પછી આ બુકની અંદર થઈ એટલે એમ માનો હું તમને સાવ સરળ રીતે ઇઝીલી એવું કહી શકું કે આ જે ટોટલ ક્વેશ્ચન્સ જે મેં સોલ્વ કરાવ્યા એ ક્વેશ્ચન છે મિત્રો 6804 પ્લસના છે બુકનું નામ 66 છે ક્વેશ્ચન તો એમાં વધારે છે એટલે આટલા ક્વેશ્ચનમાં મતલબ આને સોલ્વ કરવામાં આટલી કલાક ગણી લેવાની સમજ પડી 6804 કલાક મેં બધાએ થઈને આની પાછળ આપી છે એક ક્વેશ્ચનની પાછળ એક કલાક તમે એમ કહો સાહેબ એક કલાક હા તમે ખાલી 10 પેપર લઈ અને જેટલી મેં તમને આગળ ગણાવી એટલું પેપર લેવાનું એનું ગુજરાતી લખવાનું ઇંગ્લિશ લખવાનું સોલ્વ કરવાનું એમાં ક્યાંક પેપરમાં ભૂલ રહી ગઈ હોય આન્સર કી તો આવી ન હોય એટલે ચેક તો થવાનું ન હોય કે આ કંઈ માન્ય રાખીએ છીએ એટલે એ સોલ્વ એમાં પાછું ક્યાંક કન્ફ્યુઝન હોય તો વળી ચેક કરીએ બુકના રેફરન્સ લઈએ કેટલી બધી બુક્સમાં પછી પ્રોવિઝનલ આન્સર કી આવે ને ફાઇનલ આન્સર કી આવે ને એમાં જવાબ અલગ પડે ને એવરેસ્ટને આગળ ધ લગાડેલો હોય પછી હવે એના પાછા પ્રૂફ ગોતવા જઈએ કે આ ખોટો ક્વેશ્ચન છે ને પછી એની એક્સેલ એન્ટ્રી થાય ને ટોપિક વાઇઝ એન્ટ્રી થાય ને અને પછી એની પીપીટી બને ને એ પીપીટીનો પાછો વિડીયો બને ને આ બધાને ધ્યાનમાં લઈએ એટલે એક ક્વેશ્ચનની પાછળ મિનિમમ 1 અવર દેટ મીન્સ અમે 6800 કલાક કામ કર્યું આમ વધારે ખરું ઓછું નહીં હવે આટલા પ્રશ્નો સોલ્વ કરાવ્યા મિત્રો ટોટલ 54 ચેપ્ટર્સ છે 54 ચેપ્ટર્સ આપણી 66 ઇંગ્લિશ એમસીક્યુ બુકની અંદર તમે એની ઇન્ડેક્સ છે જોઈ લેજો અથવા ચાલો હું તમને
આખી ઇન્ડેક્સ છે આપી દો, જોઈ લો આ પ્રકારની ઇન્ડેક્સ ટોટલ 54 ચેપ્ટર્સ. ઓકે, હવે વિડીયોઝ કેટલા બીના મિત્રો? તો 403 વિડીયો. આ આખી બુકના વિડીયો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર બધા જ 6804 પ્લસ MCQs, મતલબ 54 ચેપ્ટર્સ, મતલબ 403 વિડીયોઝ બધું જ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર અપલોડ છે, થઈ ગયું છે. આ ગ્રામરના વિડીયો તો એપ્લિકેશનની અંદર છે જ, એ જે તે સમયે મેં વ્હાઇટ બોર્ડમાં બનાવેલા, પછી ડિજિટલ બોર્ડ આવ્યું. આ જે બુકના વિડીયો છે એ બધા જ ડિજિટલ બોર્ડ ઉપર છે. હું બે વસ્તુ કરી શકું તેમાં તો કે પહેલાં ગ્રામરના વિડીયો છે રિપ્લેસ કરીને એ પહેલાં આપું અને પછી આ આપું, પણ મને એવું લાગ્યું કે લેટ મી ગીવ સમથિંગ ન્યૂ ટુ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને કંઈક નવું આપીએ. વ્યાકરણના વિડીયો તો બધે મળી રહેવાના છે ક્યાંક ને ક્યાંક કોકની પાસે. આ રીતે ટોપિક વાઇઝ, વર્ષ વાઇઝ પેપર સોલ્યુશન્સ છે એ ક્યાંય તમને મળવાનું નથી. હા, એક વાત અલગ છે કે ઘણી એકેડેમીની અંદર આખી બુક આપણી સોલ્વ થતી હતી, ઇવન ઓનલાઈન પણ કેટલાક ક્લાસીસવાળા છે એ સોલ્વ કરાવતા હતા. કંઈ વાંધો નહીં, સારી વાત છે, એ બને વિદ્યાર્થીઓ શીખે છે એ. અને અમારી બુકની અંદર એક પણ ગુજરાતી શબ્દની એક પણ ઇવન ક્યાંયથી કોપી નથી. એ બધું જ જે છે એ મારું છે, ભૂલ હોય તો પણ એ મારું છે. અને ક્યાંક રસવાઈની દીર્ઘની મીંડું રહી ગયું હોય ને, બરાબર, તેને મેં તેને કહ્યું એની જગ્યાએ તમને ઘણી જગ્યાએ મેં તેણે કહ્યું એવું મળશે. કારણ કે જ્યારે આપણે ટાઈપ કરતા હોઈએ ને, તો ટાઈપમાં આમ TENE લખીએ એટલે ગુજરાતીમાં એ તેને લખાય અને તેણે પણ લખાય, તો ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે. તેની બહેન તો તેણી બહેન એવું થઈ ગયું છે. એટલે નોર્મલ છે, પણ એ છે, મતલબ એક પણ અક્ષર ક્યાંયથી કોપી નથી, બધું જ જાતે લખ્યું છે. અને આના જેવું ક્યાંક તમને અન્ય બુકમાં, અન્ય PDFમાં કોઈકના નામે જોવા મળે, એટલે 100% એમ સમજવું કે 66 કે 44 બુકની કોપી જ છે ક્યાંય તમને મળે તો. કારણ કે અમે કોઈને કોપી કરી જ નથી પહેલેથી, એ બધું જાતે કરેલું છે, એ રહ્યું બધું પીડ્યું છે એ બધું. ઠીક છે, ચાલો, એ તો હવે તો એ હા, એટલે પહેલાં આને સોલ્વ કર્યા બધાય, અને હવે પાછા એવું નથી. વચ્ચે અમે પેપર આખું સોલ્યુશન્સ એક્ઝામ લેવાય તો એ આપતા ગયા છીએ, ડિફરન્સ બિટવીન વાળી સિરીઝ આપી, 1 મિનિટ વાળી સિરીઝ આપી. આ સિવાય કોઈ કન્ફ્યુઝન હોય, સ્પેલિંગ કેમ યાદ રાખવા, એ તો પાછું ચાલુ જ હતું બધું જ. અને સાથે સાથે જે ગ્રામરના વિડીયો છે એ પણ બુકની સાથે સાથે સોલ્વ કરી અને એપ્લિકેશનની અંદર અમે મૂકતા જઈએ છીએ. તો એપ્લિકેશન અંદર એક જબરજસ્ત, એમ માની લો ને કે તમે એક વર્ષ સુધી મહેનત કરો ને તો એ ન ખૂટે એટલું થઈ ગયું છે એમાં. પણ પછી અમે હવે એને થોડા ઓલા આપણે ટોપિક કોર્સ વાઇઝ ને પેકેજ વાઇઝ અલગ કરવું પડ્યું, કારણ કે આટલું બધું અભ્યાસ કોણ કરશે પેલું, એ પણ પ્રશ્ન છે. એમ ઇનબિલ્ટ એટલું છે એમાં. એમ હવે ટીચિંગના માત્ર આના વિડીયો, એટલે કે 66 ઇંગ્લિશ MCQs બુકના વિડીયો 403, એમાં ટીચિંગ 237 કલાકનું ટીચિંગ છે. 237 કલાક, 14,220 મિનિટ્સ. હવે એ 237, એમાં 403 વિડીયો બન્યા, એટલે દરેક વિડીયોના બીજી 403 × 10, એટલે 403 × 10 એટલે 4,030 મિનિટ બીજી ગણવાની. કારણ કે વિડીયો બનાવીએ તો મેં શરૂઆત કરીએ, વચ્ચે ક્યાંક કોઈક ઇસ્યુ આવ્યો હોય, ઘણી વખત એવું બને કે વોઇસ નથી આવતો ને ઘણી વખત અવાજમાં તકલીફ પડે, ઘણી વખત લાઇટ જતી રહે ઇન્વર્ટરને બધું હોવા છતાંય, ઉપરાંત ક્યારેક સ્ટાર્ટિંગમાં બધું શરૂ કરતા હોય ને એન્ડમાં પૂરું કર્યું હોય તો શૂટિંગ તો ચાલુ હોય એમને બોલતા હોય ને વગેરે, એ બધું દરેક વિડીયોમાં મિનિમમ 10 મિનિટ ગણવાની, જે આગળની ને પાછળની ને વચ્ચેની ને એ જે બધી રિમૂવ કરી હોય. એટલે 403 વિડીયો, મતલબ 403 × 10 એટલે બીજી 4,030 મિનિટ ભાંગ્યા 60, એટલે આની અંદર બીજી 67 કલાક એડ કરી દેવાની, એટલે કેટલી થઈ,
237 પ્લસ 67 મિત્રો 300 પ્લસ કલાકનું ટીચિંગ 300 કલાકનું માત્ર આ વિડિયો દ્વારા ક્વેશ્ચનના સોલ્યુશન પણ ખૂબ મજા આવી એમ હવે સાઈઝ જોઈએ તો 355 પ્લસ જીબી ગીગાબાઈટ 355 પ્લસ ગીગાબાઈટનું સાઈઝ છે અને આ બધા જ એપ્લિકેશન ની અંદર છે 363,520 એમબી તમે સતત એક ધારા જો અભ્યાસ કરો આપણે એમ માનીએ કે દરરોજ તમે આ કેટલી 237 કલાક થઈ ને 237 ભાંગ્યા રોજની 5 કલાક તમે આપો તો 47 દિવસ નોન સ્ટોપ 5 કલાકની વાત છે એમ ત્યારે એ થાય આનું બધું તો વિડિયો બનાવવામાં એમાં તો એક વર્ષ નીકળી ગયું મિત્રો આખે આખું અને ચેપ્ટર્સ કેટલા છે ટોટલ સોરી પેપર્સ 415 પ્લસ પેપર્સ છે ટોટલ આમાં 415 પ્લસ પેપર્સ પણ ખૂબ રિયલી એન્જોયડ મારા સ્ટાફ મેમ્બર્સે પણ ખૂબ મહેનત કરી અમે પણ ખૂબ મહેનત કરી અને આ તમારી સામે આખું એક સરસ આખું પેકેજ અમે બનાવીને આપી શક્યા છીએ ઘણા મિત્રો એમ કે સર મારી પાસે બુક છે હવે માત્ર મારે આ બુકના વિડીયો જોતા છે તો એપ્લિકેશનની અંદર સાવ નોર્મલ ચાર્જિસથી બધા 200, 300, 400 એવા બધા ચાર્જિસ થી બધી ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે તો આખી બુકને એક વર્ષ સુધી તમે જોઈ શકો એ બસ એટલા નોર્મલ ચાર્જમાં રોજનો રૂપિયો 125 રૂપિયાની આજુબાજુ થાય એટલા ચાર્જમાં આ વિડીયો છે અવેલેબલ છે અને હમણાં તો ઓફર પણ ચાલી રહી છે એટલે આટલા ક્વેશ્ચન આટલા ચેપ્ટર્સ આ વિડીયો આ વસ્તુ માત્ર અને માત્ર 66 અંગ્રેજી MCQs બુકની વાત થઈ અન્ય વિડીયો એ બધી વસ્તુ તો અલગ જ છે પેપર સોલ્યુશનની અંદર અત્યારે 546 એટલે 550 પહોંચવા આવ્યા છીએ અમે પેપર સોલ્યુશન્સ એટલા તો પેપર સોલ્યુશન્સ મૂક્યા છે એ જે તે વર્ષ અને ડેટ વાઇઝ સેટ કરેલું છે આખે આખું એ ક્વેશ્ચન ગુજરાતી 4 વિકલ્પો એનું જરૂર જણાય ત્યાં ગુજરાતી જવાબ જવાબની સમજૂતી અપવાદો હોય તો બધું જ એટલે આ બુકની આવું અંદર તો આપણે 415 સુધી લઈ શક્યા છીએ પછી પરીક્ષાઓ તો લેવાતી હોય અત્યારે 546 જેટલા એડ થઈ ગયા છે એટલે હવે નવી બુક જે આવશે એની અંદર આપણે એ બધા પેપર્સને બાકી રહી ગયેલા હોય એ બધાનું ઇન્ક્લુડ કરશે તો આ એક સરસ આખી બુક અને એની તૈયારી માટેના વિડીયો હવે વિડીયોની અંદર માત્ર મેં ક્યાંય ફટાફટ સોલ્યુશન નથી કર્યું દરેક ક્વેશ્ચનની અંદર એનો નિયમ જે આવે એ હંમેશા સમજાયો છે એટલે કેટલાક પ્રશ્નો એ 3 વખત 4 વખત 5 વખત આવ્યા હોય તો સેમ પ્રશ્ન 5 વખત આવ્યો હોય તો એ 5 વખત સમજાયો હોય ઉપરાંત એના જેવા અલગથી સાદો વર્તમાનકાળ સનાતન સત્યનો આવ્યા હોય તો 5 વાક્યો છે અલગ અલગ જગ્યાએ તો 5 વખત સમજૂતી આપી હોય ઘણી વખત એવું થાય સાહેબ કે સાહેબ આ તો કેટલીક વખત એકની એક વસ્તુ જુઓ સાવ સીધું સિમ્પલ ઉદાહરણ હું તમને આપું નક્કી તમારે કરવાનું તમે હંમેશા માર્ક કર્યું છે કે જે શિક્ષકો અંગ્રેજી ભણાવે છે એને જે અભ્યાસ કરે છે એના કરતાં વધારે આવડે છે આ નેચરલી તમે જોઈ લીધું તમે એક્સેપ્ટ કરી લેશો મતલબ કે અમારી સામે જે વિદ્યાર્થીઓ બેઠા છે એના કરતાં અમને વધારે આવડે છે હવે આવા કોઈ પણ સરને લઈ લો તમે જે એકેડેમી ચલાવે છે ઓનલાઈન ઇંગ્લિશ ટીચિંગ કરાવે છે કે કોઈ પણ એને વિદ્યાર્થીઓ કરતાં વધારે આવડે છે એનો મતલબ બિલકુલ એવો નથી કે અમે તમારા કરતાં વધારે હોશિયાર છીએ તમારા કરતાં ઇન્ટેલિજન્ટ છે બિલકુલ નહીં એને બદલે ઉલટું ઘણી વખત એવું હશે કે વિદ્યાર્થીઓ છે એ શિક્ષકો કરતાં વધારે ઇન્ટેલિજન્ટ ચપ્પળ એક્ટિવ હશે તો શિક્ષકોને વધારે આવડવાનું કારણ શું માત્ર અને માત્ર એક જ કારણ રિપીટેશન આ લોજિક છે તમારે જાતે વિચારીને ડિસાઈડ કરવાનું છે એટલે કે જે વસ્તુને મારે કાળ તો કેટલી વખત ટીચિંગ કરાવ્યા અલગ અલગ રીતે ટોપિક વાઇઝમાં મિક્સમાં ને પેલી એકેડેમીમાં બીજી એકેડેમીમાં ઓનલાઈન ને બધી મતલબ અમે વધારેમાં વધારે એની સાથે સંપર્કમાં રહ્યા એટલે અમને વધારેમાં વધારે આવ્યું તો આ સીધો ને સાદો નિયમ તમને લાગુ પડે
સેમ વસ્તુ એક વખત શીખવાને બદલે બે ત્રણ વખત શીખો, એને પ્રેક્ટિસ કરો, એને જોવો, એનો મહાવરો કરો, તો તમને પણ સરસ આવડી જવાનું છે. સીધું ને સાદું લોજિક છે. તો આ વસ્તુ મિત્રો અમે કરી અને આ વિડીયોની અંદર પણ આ સિસ્ટમ મેં આપી છે. તો આ બહુ સિમ્પલ એકદમ તમને આ શેર કરવા માટેની વાત હતી. તો દસ પંદર મિનિટમાં તમને ઇન્ફોર્મ કરી દઈએ. અને હવે જે છે મિત્રો, કમિંગ સૂન પાર્ટ ટુ ટૂંક સમયમાં આવે છે. અને એ આ જે વિડીયો છે એ બધા જ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર આપણે અપલોડ કરી દીધા છે. યુટ્યુબને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેશો. અને દરેકને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું ડ્રીમ છે એ ફૂલફિલ થાય, હું ખરેખર દિલથી મહેનત કરું છું. અને હાર્ડવર્ક તો છે જ, તે સ્માર્ટ વર્ક પણ છે. કન્ટિન્યુઅસલી આખો દિવસ સુધી કંઈક ને કંઈક નવું માંગતા હોઈએ, નવું નવું આપતા હોઈએ. હા, એ પછી કેટલા વિદ્યાર્થીઓ એનો યુઝ કરે છે, નથી કરતા, એ બધી પછીની વસ્તુ છે. પણ અમે કન્ટિન્યુ સતત કોન્સ્ટન્ટલી આ વર્ક કરી રહ્યા છીએ. તો એક આ આખું ખુશી છે અમને, મને, કે હું એક આખું એક આટલી વસ્તુઓ છે એ વિડીયોના માધ્યમથી છે એ વિદ્યાર્થીઓ સમક્ષ આપી શક્યો અને એક આખું ડિવિઝન છે એનું એ છે પૂરું કરી શક્યો. સો ઓકે, તો નેક્સ્ટ પાછું જે આવશે ફરી પાછું આપણે આ રીતે ચર્ચાઓ કરીશું, સોલ્યુશન પણ લેશું. વિડીયો તો સતત ચાલુ છે, એપ્લિકેશનમાં પણ છે, યુટ્યુબમાં પણ છે, એપમાં તો ટેસ્ટ છે, ટોપિક વાઇઝ છે, કોર્સ વાઇઝ છે, બધું તમે એમ ડિમાન્ડ કરો સર આ પ્રકારનું છે એ એપ્લિકેશનની અંદર હશે. ઓકે, મળીએ નેક્સ્ટ ટોપિકમાં, કંઈક ડિસ્કસ કરીશું. થેન્ક્સ, હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.